नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू कुलदीप बोरीसर। आज आप धोरण 8 विषय संस्कृत अने तीजो पाठ आत्मश्रद्धाया प्रभाव। आत्मश्रद्धाया एटले आत्मश्रद्धा प्रभाव, एटले प्रभाव आत्मश्रद्धा प्रभाव। आत्मश्रद्धा प्रभाव एटलो होय के जो ते आपणामां होय, टूंक में आत्मविश्वास हो तो ते गम्मे ते काम आपणे पार पाड़ी शकीए छीए। तो आत्मश्रद्धाया प्रभाव आज आ पाठ आपणे जोवाना छीए। जो आपणामां आत्मश्रद्धा होय तो गम्मे ते कामने आपणे पार पाड़ी शकीए छीए। अने कहेवत पण छे के अडग मनना मानवीने हिमालय पण नथी नड़तो। जो आपणुं अडग मन हशे कि भाई हूँ आ करी ज लईश, तो ते करवा माटे आपणने कोई पण रोकी शकतुं नथी। जो रोकी शके तो आपणे अने आपणुं मन, बीजुं कोई आपणने रोकी शकतुं नथी। एटला माटे आत्मश्रद्धा आપણામાં હોવી તે ખૂબ જ જરૂરી છે, એટલે તે આ પાઠમાં સમજાવવા માંગે છે। તો આ પાઠ શરૂ કરીએ તે પહેલાં એક સૂચના આપી દઉં કે જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો સામે રાખવી। બીજી વાત, આ પાઠમાં આપણે શું કરવાનું છે તો એક ફેરબુક બનાવવાની છે। અત્યારે તમારે રફ કામ કરવાનું, શું કરવાનું તો એક તો એનો અર્થ થાય છે એક, બાલકહનો અર્થ થાય છે બાળક, અને આશિતનો અર્થ થાય છે હતો। તો આનું શું કરવાનું તો લાઇનમાં તમારે આ પાઠમાં જેટલા પણ શબ્દો આવે છે, એક તો એક લીટીમાં લખવાનું, એક એની નીચેની લીટીમાં બાલક લખવાનું, એની નીચેની લીટીમાં આશિત લખવાનું। તો ત્રણ શબ્દ લખ્યા તો હું એનો અર્થ કહીશ, તો એનો અર્થ તમારે એની સામે લખવાનો, એકહની સામે એક, બાલકહની સામે બાલક, બાળક ને આશિતની સામે હતો। તો આવું આપણે આખા પાઠનું કરવાનું છે, બરાબર? એટલે તમારે અત્યારે શું કરવાનું, રફમાં ઉતારી લેવાનું, પછી તમારે મસ્ત અક્ષરથી, બરાબર? તો એ મસ્ત અક્ષરથી તમારે ફેરબુકમાં ઉતારી લેવાનું છે। પછી શું કરવાનું છે તો આખો પાઠ ચાલી ગયા પછી તમને સમજાઈ જાય, પછી એનો આખા પાઠનો અનુવાદ છે હું તમને એક 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 શબ્દનો અર્થ પણ કહીશ, જ્યાં પૂર્ણ વિરામ આવશે તે લીટીનો પણ કહીશ, અને આખા પેરેગ્રાફનો પણ કહીશ, બરાબર? તો એનો અનુવાદ છે, ભાષાંતર છે, બરાબર, ગુજરાતીમાં એ તમારે લખવાનું છે, બરાબર? પહેલાં આખું સમજી લેવાનું, પછી એનો અર્થ લખવાનો, અને પછી આખો પાઠ લખાઈ જાય પછી એનો તમારે અનુવાદ લખવાનો છે, બરાબર? સમજાઈ ગયું? ઓકે, હવે આપણે પાઠ જોઈશું। તો એક બાલક આશિત, એક એટલે એક, બાલક એટલે બાળક, આશિત એટલે હતો। એક બાળક હતો, તસ્ય નામ એકલવ્ય આશિત, તસ્ય એટલે તેનું, નામ એટલે નામ, એકલવ્ય એટલે એકલવ્ય, આશિત એટલે હતું। તો તેનું નામ એકલવ્ય હતું। સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતિ સ્મ, સહ એટલે તે, ધનુર્વિદ્યામ એટલે ધનુર્વિદ્યાને, પઠિતુમ એટલે ભણવા, ઈચ્છતિ સ્મ એટલે ઈચ્છતો હતો, તે ધનુર્વિદ્યાને ભણવા ઈચ્છતો હતો, તે ધનુર્વિદ્યા શીખવા માંગતો હતો। જોઈએ આખા પેરેગ્રાફનો અનુવાદ। એક બાલક આશિત એટલે એક બાળક હતો, તસ્ય નામ એકલવ્ય આશિત તેનું નામ એકલવ્ય હતું, સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતિ સ્મ તે ધનુર્વિદ્યાને ભણવા માંગતો હતો, તે શીખવા માંગતો હતો। આગળ જોઈએ તો એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ, સ એકદા એટલે એકવાર, સહ એટલે તે, દ્રોણાચાર્યસ્ય એટલે દ્રોણાચાર્યની, દ્રોણાચાર્ય ગુરુજી હતા ને તે, દ્રોણાચાર્યની સમીપમ એટલે પાસે, અગચ્છત એટલે ગયો, અવદત એટલે બોલ્યો, ચ એટલે અને, તો એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ એટલે હે ગુરુજી, અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ, અહમ એટલે હું, અપી એટલે પણ, ધનુર્ધર
धनुष्यने धारण करवावाळो एटले धनुर्धारी भवितुम એટલે થવા ઈચ્છામી એટલે ઈચ્છું છું એટલે ગુરુદેવ હું પણ ધનુર્ધારી થવા ઈચ્છું છું કૃપયા મામ સ્વીકુરુ કૃપયા એટલે કૃપાથી મામ એટલે મને સ્વીકુરુ એટલે સ્વીકારો એટલે કૃપા કરી મને સ્વીકારો આચાર્ય પ્રત્યવદત આચાર્ય એટલે આચાર્યએ પ્રત્યવદત એટલે જવાબ આપ્યો પ્રત્યે એટલે એની સામે અવદત એટલે બોલ્યો એટલે આચાર્ય એને જવાબ આપ્યો શું કીધું તો અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ અહમ એટલે હું કૌરવાન એટલે કૌરવોને પાંડવાન એટલે પાંડવોને ચ એટલે અને ભણાવું છું હું કૌરવોને અને પાંડવોને ભણાવું છું અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ ન કરતું ન શકનોમી અહમ એટલે હું ભવતઃ એટલે તમને અથવા તને શિષ્યરૂપેણ એટલે શિષ્યરૂપે સ્વીકારમ એટલે સ્વીકાર કરતું એટલે કરવા ન શકનોમી એટલે ન સ્વીકારી શકું નહીં બરાબર એટલે હું તને શિષ્યરૂપે સ્વીકારી શકું નહીં પરંતુ આચાર્યમ પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત પરંતુનો અર્થ પરંતુ જ થાય છે પરંતુ આપણે બોલીએ છીએ તે સંસ્કૃત શબ્દ છે બરાબર એટલે આ જે પણ કાંઈ ભાષા તમે જોવો છો ને એ બધું સંસ્કૃતમાંથી જ આવ્યું છે તમે જે પણ કાંઈ બોલો છો બરાબર એને એવું કહેવાયેલું છે કે હિન્દી છે એ સંસ્કૃતની શું કહેવાય કે દીકરી છે એવું કહેવામાં આવે છે એટલે હિન્દી છે એ સંસ્કૃતની દીકરી હિન્દીના ઘણા બધા 50-60% જેટલા શબ્દો છે ને એ સંસ્કૃતમાં આવે બરાબર તો તમે એક ઇંગ્લિશમાં શબ્દ બોલો છો સ્માઇલ સ્માઇલ એટલે હસવું તો સંસ્કૃતમાં એક ધાતુ હસવાની આપણી શું છે ક્રિયા તો સંસ્કૃતમાં ક્રિયા હોય એને શું કહેવાય ધાતુ કહેવાય તો એક ધાતુ આવે એનું એન હસતી એવું બને છે કેમ અહીંયા છે કે ઈચ્છતી એવું છે તો આ ઈચ્છતી શું છે ઈચ્છે છે તો ઈચ્છે ઈચ્છવાની શું છે ક્રિયા છે એની બરાબર તો આ ઈચ્છતી એવો જ એક ધાતુ છે હસતી તો હસતીનો મૂળ ધાતુ કયો છે સ્મિન હસને તો સ્મિનમાંથી સ્માઇલ આવ્યું બરાબર તો આવા ઘણા બધા શબ્દો છે કે જે સંસ્કૃતમાંથી આવ્યા છે એટલે જે પણ કાંઈ આ દુનિયામાં છે ને એ સંસ્કૃતમાંથી ઉદ્ભવ્યું છે પરંતુ જોઈએ અહીંથી પરંતુ એટલે પરંતુ આચાર્યમ પ્રતિ એટલે આચાર્યમ એટલે આચાર્ય પ્રત્યે એટલે આચાર્ય સામે પ્રતિ એટલે સામે તસ્ય એટલે તેનું તેની શ્રદ્ધા એટલે શ્રદ્ધા શિથિલા એટલે શિથિલ ન અભવત એટલે ન થાય એટલે આચાર્ય સામે તેની શ્રદ્ધા છે એ શિથિલ ને શિથિલ એટલે ઓછી ન થઈ એની શ્રદ્ધા ઓછી થઈ નહીં શિથિલ થવું એટલે ઓછું થવું એટલે એની શ્રદ્ધા છે એ શિથિલ થઈ નહીં આખા પેરેગ્રાફનો અર્થ જોઈએ એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતું ઈચ્છામી એટલે હે ગુરુદેવ હું પણ ધનુર્ધારી થવા ઈચ્છું છું કૃપયા મામ સ્વીકારો એટલે કૃપા કરી મને સ્વીકારો આચાર્ય પ્રત્યવદત એટલે આચાર્યએ કહ્યું અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામી હું કૌરવોને અને પાંડવોને ભણાવું છું અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કરતું ન શકનોમી એટલે હું તને શિષ્યરૂપે સ્વીકાર કરી શકું નહીં પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત એટલે આચાર્ય સામે તેની શ્રદ્ધા શિથિલ થઈ નહીં એટલે એની શ્રદ્ધા ઓછી થઈ નહીં તો વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીશું કારણ કે કોઈ પણ બાળક હોય તેને આપણે વધારે ખવડાવી ન શકીએ બરાબર તેમ આપણે પણ દરરોજ થોડુંક શીખવાનું એટલે શું થાય કે આપણે એ થોડુંક છે એ પાકું થઈ જાય એક સાથે કૂવો ન ખોદાય ધીરે કૂવો ખોદાય બરાબર ટીપે સરોવર ભરાય એટલે આપણે ધીરે આ શીખવાનું છે સંસ્કૃત એટલે આજે આ બે ફકરા સુધી આપણે રાખીશું અને હવે તમારે શું કરવાનું એક એક શબ્દનો અર્થ લખવાનો એ રબબુકમાં લખવાનો પછી ફેરબુકમાં ઉતાર લેવાનો અને પાછો તમારે રબબુકમાં ફેરબુકમાં લખી અને પાછો રબબુકમાં છે એ
એક વાર લખવાનું, એટલે શું થાય કે તમને પાકો થઈ જાય અને આપણે એક દિવસે આની ટેસ્ટ રાખીશું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીશું. આભાર, નમસ્કાર, હરિ ઓમ, જય શ્રી કૃષ્ણ.